केंद्रीय आरोग्य टीमे गुजरात में नाख्या छे धामा। केंद्रीय आरोग्य टीम अमदावाद में पहुंची है तरह केंद्रीय टीमे एमसी अधिकारी ने खखड़ाया था। एमसी अधिकारी सवालों जवाब न आप सकता अधिकारी ने खखड़ाया था। एमसी अधिकारी परसेवा छूटी गया। लव अग्रवाल की टीमें केटलाक सवालों पूछा था। मानसी सर्कल विस्तार पास टीमे समीक्षा करी थी। सेटेलाइट सेंटर माइक्रो कंटेनमेंट जोन में है तरह जोन में एमसी स्टीकर लगवाया है। आ अंगे पीआई कक्षा अधिकारी ने तैनात कराया है, परंतु आ अंगे के सवालों जारे एमसी की टीम ने पूछवामां आव्या त्यारे तेओ योग्य जवाब नहोता आपी शक्या, जेने कारणे आरोग्य की टीमें तेओने खखड़ाव्या हता। तो आ पहला केन्द्र की टीमें वसंतनगर में पण निरीक्षण कर्यु हतु। केंद्रीय जॉइंट सेक्रेटरी लव अग्रवाल हाल गुजरात की मुलाकात है, अमदावाद की मुलाकात आवेला है। तमे जे रीते दृश्य जोई रहेला छो हाल गोता खाते तेवो आवेला छे ने गोता खाते जे टाउनशिप छे त्यां तेवो हाल जे धन्वंतरी रथ जे चालू करेला छे ने जे कॉन्टेक्ट ट्रेसिंग जे रीते करवामां आवी रहेलुं छे, जे कंटेनमेंट झोन छे तेनी अंदर जे केस वधी रहेला छे तेमने लई अने तेवो मुलाकात करी रहेला છે અને તમામ જે વિગત છે તે મેળવી રહેલા છે। ખાસ કરી અને આ જે કેન્દ્રીય ટીમ છે તે સમીક્ષા કરશે અને હાલ જે રીતે દ્રશ્ય જોઈ રહેલા છો અહીં જે સ્થાનિક ગુજરાતની જે ટીમ છે તે પણ તેમની સાથે છે। આરોગ્ય કમિશનર જયપ્રકાશ સિંહોરે પણ તેમની સાથે છે અને તે હાલ ગુજરાતની અંદર આવેલા છે। ગુજરાતની જે સ્થિતિ છે તેમાં પણ ખાસ કરી અને અમદાવાદની જે સ્થિતિ છે તેને લઈ અને સમીક્ષા કરી રહેલા છે। ખાસ કરીને આ વિસ્તારની વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી અમિત શાહનો આ મત વિસ્તાર છે અને આ પ્રકારના ધન્વંતરી રથ એ કેન્દ્રીય મંત્રી અમિત શાહના વિસ્તારની અંદર એ ફરી રહેલા છે ને તેની અંદર પણ ખાસ કરી અને સંક્રમણનું જે પ્રમાણ છે તે વધી રહેલું છે તેને લેતા તેને જોતા આ જે છે મુલાકાત એ ગોઠવવામાં આવેલી છે। અહીં અમદાવાદની અંદર જુદા જુદા જે કન્ટેનમેન્ટ ઝોન છે તેની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ એ જશે એ ગાંધીનગર ખાતે જશે। આપણી સાથે ભૂપેન્દ્રભાઈ છે, ભૂપેન્દ્રભાઈ સાથે વાત કરીશું। ભૂપેન્દ્રભાઈ, કેવા પ્રકારની મુલાકાત હતી અને શું શું વિગતો મેળવેલી? એક દિલ્હીથી જે આરોગ્ય ચીફ છે આયા હતા લવસર અને એમણે અહીંયાથી જે ધન્વંતરી રથ ચાલે છે એ ધન્વંતરી રથના અંદર શું શું વિગતો છે, કેવી રીતનું ટેસ્ટિંગ કરે છે, શું શું કોને રિફર કરે છે, કેટલા તાવ હોય તો રિફર કરે છે, કેટલા કેટલા સિમ્ટમ્સ હોય તો રિફર કરે છે કેસો, એ બધી જાણકારી અહીંયાથી મેળવી છે અને કંઈક જરૂરી સૂચના હશે તો એ આપશે અને એમાં સુધારો વધારો કરવાની જરૂર લાગશે તો કરશે, બાકી તો એમને મને લાગે ત્યાં સુધી એમને સંતોષ છે કે ભાઈ ઓઇટ્સ ઓકે। ખાસ કરી આ વિસ્તારની અંદર કોરોનાનો કહેર કેવા પ્રકારનો છે? કોરોનાનો કહેર તો ઓવરઓલ બધે જ આપણે જોઈ રહ્યા છે કે અમદાવાદ શહેરમાં જે પ્રમાણેનું છે એ પ્રમાણે ખૂબ વધારે જ કહેવાય, જે પ્રમાણે કેસો આવી રહ્યા છે એ પ્રમાણે, પણ અત્યારે છેલ્લા 4-5 દિવસથી આ એરિયામાં એક પણ કેસ નોંધાયો નથી, એટલે ધીમે 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 જેને કહી શકાય કે હવે રિકવરી તરફ જઈ રહ્યા હોય એવું સ્વાટક। તો કેન્દ્રની આરોગ્ય ટીમ જ્યારે અમદાવાદમાં આવે છે ત્યારે વિવિધ વિસ્તારોમાં તેઓ સમીક્ષા કરી રહી છે। હાલ માનસી સર્કલ વિસ્તારના દ્રશ્યો મેં આપને બતાવ્યા। सर मेरा वही पॉइंट है आपसे, अप्रॉक्सीमेटली जब आपके 5-7 डेज भी आ चुके थे, एक दो भी दिन में आ चुके थे, आपके डिसीजन टू लेव इन द कंटेनमेंट जोन अराउंड 20 તો આપે સાંભળ્યું કે જયારે ક્લસ્ટર ઝોન કોને કહેવાય તેવું પણ જયારે એમસી ના અધિકારીઓને પૂછવામાં આવ્યું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ત્યારે તેઓનો પરસેવો છૂટી ગયો હતો।
તેઓ રીતસરના નર્વસ દેખાઈ રહ્યા હતા અને તેઓ કોઈપણ પ્રશ્નનો જવાબ સરખી રીતે નહોતા આપી શક્યા।